मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। પોતાનું કામ બતાવવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા ભાજપ કોંગ્રેસના નેતાઓ લીંબુના ભાવ આસમાને પ્રતિ કિલો રૂપિયા 120 પહોંચ્યો મહિલાઓને ચાર્ટર એકાઉન્ટન્ટની ખાસ ટ્રેનિંગ અપાશે કહ્યું કે રઘુએ રેડિશન બ્લુ તેની ટીમ પાણી રેસ્ટોરન્ટમાં દાબા ફૂડ ફેસ્ટિવલ ઉજવશે રાજશ્રી મૂવીની સમ્રાટ એન્ડ કુ માટે રાજીવ ખંડેલવાલ અને બદલશા શર્મા અમદાવાદની મુલાકાતે લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે એક બાજુ ઉમેદવારો રોડ શો જાહેર સભાઓ જનસંપર્કનો પ્રચાર કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા મારફતે પણ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે આ સોશિયલ મીડિયાના પ્રચારમાં નવાઈની વાત એ છે કે નેતાઓ અને કાર્યકરો પ્રચાર અંગેની તસવીરો મૂકી કામને દેખાડી રહ્યા છે જ્યારે હાલમાં તાજેતરમાં એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં વોટ્સએપ નામના સોફ્ટવેર ધૂમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં એક ગ્રુપ બનાવીને તમામ તસવીરો પ્રકાશિત કરવામાં આવે છે હાલમાં ફેસબુક ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમમાં નેતાઓ અને કાર્યકરોની પ્રોફાઇલ આવા જ ફોટાઓ જોવા મળી રહ્યા છે જેમાં લોકસભાના ઉમેદવારો પણ દિવસ દરમિયાન કરેલી કામગીરીનો ફોટા સ્વરૂપે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે હવે આધુનિક યુગમાં અને તેમાં પણ ખાસ કરીને ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો વિશેષ ફાળો થઈ રહ્યો છે નેતાઓ અને કાર્યકરો હાલમાં પ્રચારમાં ખૂબ વ્યસ્ત છે અને તમામ પાર્ટીઓ દરેક બેઠકો માટે મોટા મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે આ જ મોટા નેતાઓ દિવસ દરમિયાન કરેલું લેસન સાંજે રાત્રે સોશિયલ મીડિયા પર મૂકી દે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મીડિયા નોંધ લે કે ન રે પરંતુ દરેક ફોટો પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાથી સોંપાયેલી જવાબદારી નેતા સંપૂર્ણપણે કરી રહ્યા છે તેવું દેખાઈ આવે આમ આ વખતની લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મુખ્ય ભજવાઈ રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુના ભાવમાં અચાનક ઉછાળો આવતા જ ગૃહિણીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે માર્ચ મહિના સુધી લીંબુનો ભાવ પ્રતિ કિલો 30-40 રૂપિયા હતો પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં લીંબુનો ભાવ અચાનક વધી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આમ અચાનક લીંબુ ગાયબ થતા ગૃહિણીઓ હવે દાળ શાકમાં લીંબુ નાખવાને બદલે લીંબુના ફૂલ કે આંબલીનો ઉપયોગ કરી રહી છે અમદાવાદના બજારમાં લીંબુના ભાવ અચાનક વધવા પાછળનું કારણ વેપારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે હાલમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 120-130 ની આસપાસ છે લીંબુનો પાક વધારે કેવો આટલો ભાવ વધવાનું કારણ શું ગરમીના કારણે ઉનાળાના સમયમાં લીંબુની માંગ વધુ હોય છે જ્યારે લીંબુનો પાક ઓછો થવાથી તેમજ બીજા રાજ્યોમાંથી લીંબુ મંગાવવા પડતા હોવાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધી જાય છે પરિણામે લીંબુ મોંઘા થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં થોડાક સમય અગાઉ કમોસમી વરસાદ થતા લીંબુના પાકને માઠી અસર થઈ હતી તો બીજી તરફ ગુજરાતમાં પણ આ વર્ષે લીંબુનો પાક ઓછો ઉતર્યો છે પરિણામે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે ચાર્ટર એકાઉન્ટન્સીના વિદ્યાર્થીઓની સુવિધા માટે ઉસ્માનપુરા બ્રાન્ચની બાજુમાં નવી બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ કે રઘુએ આ વર્ષનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે બિલ્ડિંગ આગામી 10 મહિનામાં બનશે તેમણે મહિલા સભ્યો પોતાના અનુકૂળ સમયમાં કામ કરી શકે તે માટે ફ્લેક્સ વર્કિંગ પોર્ટલ શરૂ કરવાની વિદ્યાર્થીઓ માટે બે નવા રીડિંગ હોલ તથા એક કોમ્પ્યુટર લેબ બનાવવાની જાહેરાત પણ કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં કુલ 2.40 લાખ સીએ માંથી 22% મહિલા છે કેટલીક મહિલાઓ કામ કરવા ઈચ્છતી હોય છે તે માટે પોતાની માહિતી ફ્લેક્સ વર્કિંગ પોર્ટલ પર મૂકી શકશે અને તેમની સેવા લેવા ઈચ્છતા કંપનીઓ તેમને સંપર્ક પણ કરી શકશે અમદાવાદ સીએ ઇન્સ્ટિટ્યૂટ બહુ એક્ટિવ ઇન્સ્ટિટ્યૂટ હૈ અમારા અમદાવાદ ચેપ્ટર ઓફ આઈસીએ મે 7000 સે જ્યાદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇધર પ્રેક્ટિસ મે હૈ ઇન્ડસ્ટ્રી મે હૈ ઓર More than 20,000 students are doing CA in Ahmedabad. Ahmedabad chapter mein hamara pura ek hamara
फैसिलिटीज़ है स्टूडेंट्स के लिए, रीडिंग रूम है, कंप्यूटर सेंटर्स हैं और लाइब्रेरी है, ऑडिटोरियम है, स्टूडेंट्स के लिए इधर आके OCA परीक्षा लिख सकते हैं, क्योंकि चार्टर्ड अकाउंटेंसी एग्जामिनेशन बहुत टफ है, एग्जामिनेशन बहुत मुश्किल है। हमारा पासिंग परसेंटेज है 3.11% है, इसलिए हम लोग स्टूडेंट्स के लिए बहुत सारा फैसिलिटीज देने का प्लान है, रीडिंग रूम्स बनाने का प्लान है, अहमदाबाद में 2 रीडिंग हॉल करने का हमारा प्लान है, क्योंकि बच्चों इधर आके हमारा चैप्टर को आके दे कैन स्टडी फॉर द एग्जामिनेशन। और वी आर ऑल्सो प्लानिंग टू सेटअप 1 हाई टेक्नोलॉजी लैब कंप्यूटर सेंटर। इस यही कंप्यूटर सेंटर में स्टूडेंट्स कैन यू नो अंडरस्टैंड हाउ टू वर्क इन अ CBS environment, how to work in a ERP environment, पूरा का पूरा technology will be taught to the students। हमारा chartered accountancy course बहुत popular है, हमारा देश में chartered accountants बहुत great demand में है, सभी sectors में retail, telecom, IT, ITS, banking, सभी जगह में chartered accountants बहुत demand है। हमारा pay packages 7 lakh का है, annual pay package 7 lakh है, the moment you pass a CA, you can get a pay package of 7 to 7.5 lakhs। नवा कंपनीज एक्ट में महिला चार्टर एकाउंटेंट की भूमिका पण महत्वनी छे, आ माटे महिला चार्टर एकाउंटेंट ने ट्रेनिंग अपाशे। CA नो कोर्स करता देशभरना विद्यार्थीओ इंटरनेट थी एकबीजा साथे संपर्क में रहे ते माटे क्लाउड कैंपस शुरू कराशे। विद्यार्थी ईबुक्स ऑडियो वीडियो लेक्चरर्स एक बीजा साथे शेयर करी शकशे अने डाउनलोड पण करी शकशे। आ उपरांत विद्यार्थीओए पण ई डायरी पण मेंटेन करवानी रहेशे। ICI 15 ऑगस्ट थी नवी टीवी चैनल शुरू करशे, जेमां 8 कलाक चार्टर एकाउंटेंसी ना शिक्षण ने लगता कार्यक्रमों प्रसारित करशे। ICAI अत्यारे CBI ने फ्रॉड डिटेक्शन अंगे तथा फोरेंसिक ऑडिट अंगे नी ट्रेनिंग पण आपी रह्यु छे। आ उपरांत चूंटणी पंचे इलेक्शन एक्सपेडिटर मॉनिटरिंग एंड ऑडिटिंग अंगे नो वर्कशॉप राजकीय पक्षों माटे योजो तो तेमा पण इंस्टिट्यूट ना सभ्यो द्वारा ट्रेनिंग आपवामां आवी हती। અમદાવાદીઓ માટે આ વેકેશન એક અનોખો અનુભવ બની રહેશે, કારણ કે રેડિશન બ્લુ અમદાવાદ દ્વારા ભારતના હાઈવે પરની રેસ્ટોરન્ટનો અનુભવ કરાવવા ગઈકાલથી 27 એપ્રિલ 2014 દરમિયાન ધાબા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। નાગરિકો હવે ગામઠી ડાબાના સાદા તાજા ચટપટા અને અધિકૃત ધાબા કા ખાનાનો અનુભવ કરી શકશે। આ ફેસ્ટિવલની સાથે રેડિશન બ્લુ શહેરની લક્ઝરી હોટલના વાતાવરણમાં ભોજન રસિકોને હાઈવે પરના ધાબાનો અનુભવ કરાવશે। जैसे कि आपने कहा कि हम ढाबा फूड फेस्टिवल कर रहे हैं, व्हेन वी से ढाबा फूड फेस्टिवल वी टॉकिंग अबाउट डूइंग अ फूड फेस्टिवल एंड ब्रिंगिंग द फूड एंड क्विज़ीन व्हिच इज़ अवेलेबल ऑन द रोड साइड ईटरीज, जो हमारे सड़क के किनारे छोटे छोटे रेस्टोरेंट्स होते हैं और बहुत ही पॉपुलर रेस्टोरेंट्स होते हैं हाईवे पे, हम उनके खाने को पिक करके देना चाहते हैं। द रीज़न वाई वी पिक्ड इट अप बिकॉज बच्चों के भी स्कूल एग्जाम्स खत्म हुए हैं और फिर मे ऑनवर्ड्स में वेकेशन चालू हैं, सो दिस इज प्रॉब्ली द राइट टाइम टू इंट्रोड्यूस सच काइंड ऑफ आइटम्स एंड गिव अ फ्लेवर टू द एवरीवन। गुड क्वेश्चन। नंबर वन, एवरीवन लाइक्स टू हैव समथिंग चटपटा एट दिस पर्टिकुलर टाइम। ऑल्सो इफ यू सी द एंटायर अहमदाबाद, द सिटी इज वाइब्रेंट आफ्टर 10:30 इन द इवनिंग टू पिक अप रोड साइड स्टफ व्हिच इज लाइक कुल्फी, छाछ, कोला, इस तरह के आइटम भी बहुत पसंद है और ये सारे आइटम आपको टिपिकल ढाबों पर मिलते हैं। इन्हीं आइटम्स को हमने भी कैप्चर किया है बट इन अ वेरी वेरी रिफाइंड मैनर। We are very clear about the authenticity और खाने की शुद्धता, सफाई और उसके authentic taste पे हमारा बहुत focus है। तो I'm sure अहमदाबादी जरूर इसको पसंद करेंगे और explore करने के लिए आएंगे। शहरना भोजन रसिको हवे बुफे अथवा तो लाइव काउंटर मार्फते विविध वानगीओनो स्वाद पण मानी शकशे। मेनूमां दर्शावेली तमाम वानगीओ अधिकृत सामग्री तथा ढाबानी परंपरागत रसोई टेक्निकनो उपयोग करी बनावामां आवशे। દેશભરના ધાબાના વિવિધ પ્રકારનું ભોજન અને ભિન્ન પ્રકારનો સ્વાદ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ફેસ્ટિવલ ભોજન રસિકોને દેશના વિવિધ ભાગોમાં આવેલા ધાબાના સ્વાદને પરિચય પણ કરવામાં આવશે। રેડિશન બ્લુ હોટલના જનરલ મેનેજર એલેક્સ કોશીએ જણાવ્યું કે અમે ખોરાક અને કન્સેપ્ટની બાબતમાં કશું જ નવું, અધિકૃત અને સ્વાદિષ્ટ આપવાનો સતત પ્રયત્ન કર્યા રહ્યા છે। અમે અમદાવાદીઓને શહેરની બહાર ગયા વગર કશું એવું નવીન પૂરું પાડવા ઈચ્છીએ છીએ કે જેમાં તેમને અચૂક ગમે। શાકાહારી અને બિન શાકાહારી ભોજનના તમામ કરવેરા સહિત રૂપિયા 1100માં ઉપલબ્ધ કરાવવામાં આવશે। ટેબલ નંબર 21 ફિલ્મ રિલીઝ થઈ ગઈ ત્યારબાદ એક વર્ષ સુધી મારી કોઈ એક ફિલ્મ પણ રિલીઝ થઈ નહોતી। આ ફિલ્મ માટે હું ઘણો જ એક્સાઇટેડ છું। રાજશ્રી પ્રોડક્શન પહેલીવાર પોતાના જોનરથી અલગ એવી ડિટેક્ટિવ ફિલ્મ લઈને આવી રહ્યું છે, ન્યૂ જનરેશનને ગમે એવી ફિલ્મ છે। કવિતા બરાતાજિયા જ્યારે આ ફિલ્મ વિશે વાત કરી ત્યારે મેં ફિલ્મ માટે તરત જ હા પાડી હતી। આ શબ્દો છે અમદાવાદમાં આવેલા રાજીવ ખંડેવાલના
फिल्म ने अभिनेत्री मदालसा शर्मा ए ब्लैक क्रॉप टॉप फैलरी व्हाइट स्कर्ट अने स्टिलेट पहेर्यो हतो। फिल्म सम्राट एंड कुमा राजीव डिटेक्टिव नी भूमिका मा जोवा मळशे। भी एक बहुत ही टुडेज गर्ल है, शी इज अ मॉडर्न गर्ल ऑफ टुडेज एज, शी इज इनोसेंट, शी इज वेरी रोमांटिक, शी इज अ गर्ल नेक्स्ट डोर बबली, यू नो, टीनेजर, दैट काइंड ऑफ फील दैट शी हैज फॉर कैरेक्टर। And the entire mystery, probably the story begins with this flow that Rippy lives in the mountains with her parents और वहाँ की रहने वाली लड़की है वो शिमला की, और उसके घर में उसके परिवार में कुछ ऐसी इंसिडेंसेस होने लगती है ऑफ लेट जो समझ नहीं आता है उसको, किस समय हल कहाँ से निकालूँ, और इस वजह से उसकी पूरी फैमिली इज ऑल्सो अपसेट एंड गोइंग थ्रू सम नॉट सो गुड थिंग्स ऑल्सो, इट्स क्वाइट मिस्टीरियस एंड बिकॉज डिम्पी शी इज नॉट अ डिटेक्टिव, शी डजंट नो हाउ टू कलेक्ट क्लूज एंड टू फाइंड आउट मिस्ट्रीज का सोल्यूशन। So she makes the point that she has to take a step to solve this problem. So she takes this case over to a private investigator, which is Samrat Tilakdari, which Rajiv Khandelwal is playing. अभिनेत्री मदालसा शर्मा ए जणाव्यु के आ फिल्म थी हूँ बॉलीवुड मा डेब्यू करू छू, फिल्म मा हूँ मॉडर्न अने बबली गर्ल छू, राजीव साथे आ फिल्म मा काम करवानू ते सांभळीने तो हूँ खुश थई गई हती। मारू कैरेक्टर घणो रियल छे, ते फेक अथवा तो नेगेटिव नथी। ज्यारे राजीव ए जणाव्यु के आ फिल्म जासूसी के मिस्ट्री करता पण वधारे छे। फिल्म मा सम्राट नु कैरेक्टर शेरलॉक होम प्रकार नु जोवा मळशे। फिल्म ने हार्ड को डिटेक्टिव नथी बनावमा आवी। तो मित्रों आ था अत्यार सुधीना मुख्य समाचार। समाचार नी खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।